ભજીયા થશે ને આમ સૈડા, કેમ કે શિયાળો આવે તો કે ભજીયા, ચોમાસું વરસાદ વર હે તો કે ભજીયા, એટલે જોશ ને ભજીયા, કઈક નાસ્તો હોય તો કે ભજીયા, મહેમાન આવે તો કે ભજીયા, તો આ ન ખાય ભજીયા રે, તમને એમ થાય કે નહીં ભજીયા છે, બસ બસ અહીંયા હસીક તોલ લીધા, હસીક નાખવા આવશે તઈ, પાછા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું ને, જો આ જોશ ને ભજીયા બનાવ્યા છે ને, જોશ ને પાછા કેમ બનાવ્યો, હવે રહેશે ને પછી ગરમ કરતી, કઈ નહીં કરતી, તાર ઠીસ ખાવી છે, તે કામ લીધું લી તો ગારો ખૂંતી ખૂંતી આવજો, તો કેટલા ગારો ભરાઈ ગયું બધું, આ જો આંગણી ફેમિલી સહન કરી લે, બીજું હું હવે હાથ ફેરા ફેરા કે કેટલા શાર ફેરા ફેરા દેવું છું ને આપણે, એ તમને ખબર, તમ ફેરા હોય તમને ખબર, હું તો ભૂલી ગયો સાહેબ, 2017 માં ભાઈ બીજા મહિનામાં 5 તારીખે લગ્ન થયા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો, મજામાં જય જવાન કરતી, જેમાં વખત ફરેક ના લોકો તમારા બધાનું સ્વાગત છે ફેમિલી, અને આજે છે ને જોશ ને સવાર સવાર માં પેલા તો મને સોડા આપી કે અમારે સોડા આપી, આ સોડા પીવી દે જોશ ના, બીજી એક હા એમાં એવું છે ફેમિલી ભાઈ કે સોડા તો ખાસ કેના માટે મગાવી છે, તમને વાત કરું કે ભાઈ કાલે તમને કીધું હતું કે ભાઈ જોશાણ મેં કીધું ભજીયા બનાવતો, કાલે જોશને એમ કીધું કે હવે આજ વરસાદ નથી એટલે ભજીયા નથી બનાવતો, આજે બનાવવાનો છે એમને, અને ભાઈ ભજીયા બનાવવા માટે જો પેલા તો સેણાનો લોટ આ ઈનો, અને ભાઈ તમે કોઈ જો ખાસ કહેજો ભાઈ ભજીયા બનાવવા માટે, તમે સાદી સોડા ખીરું બાંધવાટાને નાખવાનું છે ને, કા ખીરું બાંધવાટાને તમે જો આ સાદી સોડાનો ઉપયોગ કરો કે નહીં, અમારે જોશના કરે છે કા, આનાથી શું થાય જોશ, મસ્ત ભજીયા થાય, તો અમારા ઘરે તો આવું થાય છે, હું અત્યારના સોરસોનો પેલા ગામમાં ગયો તો હું જો ધાણા મસ્ત મજાના ભાઈ ધાણાનો ભાવ ના સૈણાના લોટનો જોશ ના કિલો ને 110 રૂપિયા થઈ ગયા, બહુ મૂંઘી થઈ ગયા, તો ખાવું હોય તો બધા ભાવ વધે, ના ધાણાનો તો ભાવ નથી પૂછતા, તો એવા ધાણા હતા, અને તો એક વસ્તુ નથી કીધી લેવાની નથી કીધી, તો હું લઈ આવ્યો છું ધાણાની હેઠે છે, શું હોય છે કહી દઉં, તમને કઈ ના કીધું, ના નથી પડી, હવે અહીંયા મને મરસિયા ના પડી જોશ ને, પણ આવા મસ્તીના મરસા હતા ને જોશ ને, તમે લીંબુ તોડી આવજો, લીંબુ હા ફેમિલી, જો એ તો વાત ભૂલી ગયા, ખેતરની અંદર લીંબુ લેવા જવા પડશે, ખાસ કરીને ભાઈ આજે મારા મામાનો છોકરો ને એની ઘરવાળી, એટલે મારા મામાનો છોકરો ને મારી ભાભી આવે છે, તો ભજીયાને ચટણી બનાવવાનું છે, અને બીજું તો અમે નાખવા માટે જોતા હરિગવાના પાન આપણે ક્યાંથી લેવા, હરિગવાન પાન જ નથી, કાં આપણે ઓલું હરિગવ છે એમાં નહીં નીકળે, નહીં તો ક્યાં બીજે ત્યાં લેવા જવાનું છે, કુણા કુણા તો અમારે જ્યાંથી ગોતો હોય ત્યાંથી ગોતજો, હા તો ભાઈ મારે ખાવા હોય તો જોશના એમ કે તમે બધી ગોત્યા હોય તો પેલા તો પેલા લીંબુના લીંબુ લઈ આવ્યા હરિકો અને પાન, કેમ કે હરિકોના પાન તમે લોકો નાખો કે નહીં ભજીયા એમ કહેજો, કેમ કે ગુણાકણ હોય તો બહુ મસ્ત લાગે, તો ફેમિલી હવે હું જોશના જાય છે ખેતરની અંદર હરિકોના પાન લેવા માટે, અને લીંબુ અને જોશના જો ગારો ખૂંતી ખૂંતી આવજો, તો કેટલા ગારો ભરાઈ ગયું બધું, આ જો આ બુટકીને મારા ઠપકે રાખે પરભારા, હું કોઈને પહેરું જ નહીં, અને બુટે મારા ડાયરેક્ટ બરફરે ઠપકાઈ લીધે છે ને, અત્યારે ભાઈ ગારો ખૂંતા ખૂંતા જાય, વાત જાવ તો વરસાદ આવ્યો છે ને, આજે બધીમાં ગારો જ ગારો છે, જાય ખેતરની અંદર કેટલા લીંબુ મળે અને કેટલા સરિગવાના પાન મળે, તો ફેમિલી જો સરિગવાના પાન મળી ગયા છે, અને જોશના જો એઠો ગયો આ મોટો, તો જો ભાઈ કેટલા જોશના ભાંગી લઉં, બે ડે તો ભાઈ અમારા પૂરતા છે ને આ મળી જ ગયા, સમજો કે અમારે પૂરતા થઈ જાય, બાકી આમ આગળના ભાંગતા નથી ભાઈ, પેલા તોડી લઉં, તો ફેમિલી અમારે બે લીંબુડી છે, પેલા મોટા લીંબુ થાય ગોદડિયા ને એક આ દેશી થાય, તો જોશના મને શું કહે કે વાવલી ઉલી લીંબુડી શેટી છે, એટલે તારે શું કહેવાનું છે, આપણે ગારો ખૂંદવાની ત્રેવણ નથી, જો શેઠ વા શેટી છે, જોશનાને કોણ છે કે મારે ગારો ખૂંદી ન થવું, તમારે જવું હોય તો લેતા હોય, બાકી હું તો આવી જ નહીં, એટલે જો ભાઈ આવી ઘરવારી તમારે કોઈને હોય તો મને કહી દેજો કમેન્ટ કરીને, બાકી મારે તો આવી છે એ, બરાબર ને, કા એ તો બધાને એવું જ હોય, તમારે ખાવું હોય તો શાના મને લેતા હોય એમ, કા કોઈ કોઈ માને ડાયકણી કે હા કે ને ના કે નસ કે, તો ભાઈ આવા 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 ત્રણ ત્રણ ચાર ચાર જો ભાઈ આવા લીંબુ થાય છે અમારે, ને હરિગવાના પાન તો ઓલરેડી આપણે એટલા લઈ લીધા છે, હવે લીંબુ તોડીને ફટાફટ જાય ઘેર, ને આજે જો વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ જાય ને પછી ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ આવશે, કેટલા લીંબુ તોડ્યા આમાંથી, રહ કેટલોક નીકળશે એ ખબર તને, એક ગ્લાસ આપણે લીંબુ શરબત લેવા જાય ને તો એક ફાડું નાખીને 20 રૂપિયા લઈ લઈ, અમે આ ભજીયા થશે ને આમ સૈડા, કેમ કે શિયાળો આવે તો કે ભજીયા, ચોમાસું વરસાદ વર હે તો કે ભજીયા, એટલે જોશ ને ભજીયા, કઈક નાસ્તો હોય તો કે ભજીયા, મહેમાન આવે તો કે ભજીયા, સર ને મેં ભજીયા રાખ દે તો કઈ કે આવો આવો ભજીયા, આ એ વાત સાચું ભાઈ, આ ફેમિલી આપણે ગમે કોઈ ઘરે એવું હોય ક્યાંક જમવા ગયા હોય તો કે ભજીયા, મહેમાન આવે તો કે ભજીયા, જોશ ને જેમ કીધું મારા ભજીયા તો બધીમાં આગળ ને આગળ જ હોય, સણાનો ભાવ અત્યારે બહુ વધી 110 થઈ ગયા, એટલે જોકે અત્યારે છે ને ઘરખણા તો સણા દરીને ઘેર લોટ બનાવેલી, એના હારા એના આમ કઠણ થઈ ગઈ, એને હાર જ થાય જોશ ને, સરસ થાય, બનાવતા આવડતા હોય ને તો સરસ થાય, એટલે જોશના જેવા બનાવતા આવડતા હોય ને તો સરસ થાય, જોશનાનું એવું કહેવાનું, એટલે હવે એવું મારું કહેવાનું છે કે બધાને સર ને એમ છે ને ભજીયા રાખ દેવા, એટલે આવે મહેમાન તો કહેવાય કે આવો આવો ભજીયા, હું કહેશું તમે આવું કરશું આપણે જરી કહેજો તમારી સલાહ જોઈએ અમારે, તો જોશના આવતા આવતા મને શું કે ભાવે છે કે પોપિયાના પાનના નાખશું, આ જોશના આ નાખે તો કડવા ના થઈ જાય, એ નાખવા આપણે
તો આ ન ખાય ભજીયા રે, તમને એમ થાય કે નહીં ભજીયા છે? બસ બસ અહીંયા હાઈસિક તોલ લીધા, હાઈસિક નાખવા આવશું, ટ્રાય કરશું આપણે, ટ્રાય હું નાખું હજ. અને હમણાં ફેમિલી અહીંયા અહીંયા આવતે આવતે બીજો એક નક્કી કરી લીધું, હું ખબર એટલે ના અમારા રીંગણા ગયા ને હમણાં તો એમાં અવૈજ્યાન રીંગણા હતા, જોશને ગલી દે. કેટલા રીંગણા હતા? આઠ. આઠ રીંગણા હતા એ કે મારે અવૈજ્યાન રીંગણા થઈ ગયા. આ છોકરી ભાઈ વિશ્યા, ઓહો જાવ દઈએ. આજ આપણે નથી કહેતા કે આજનું થઈ જાય તો કાલનું કોણ વિચારે, આ આજનું તો થઈ જાય કાલનું વિચારે. કા હાલો હાલો પોપિયાન પાનના ભજીયા ખાવા બોલો. હાલો હવે તમે બધા ફટાફટ ખાવા હાટે તમે આવશો, ક્યાં તો આ બ્લોગ આવી ગયો છે અમારો યાર. પણ કાંઈ વાંધો નહીં, જે લોકોને ખાવા કમેન્ટ કરીને કહી દેજો, અમે તમારા ઘરે મહેમાન થઈને આવશું. ને પછી તમે બધી લઈ રહેજો, ધાણા ભાજી ને હરિગવાના પાન ને લીંબુ ને છણા. આમાં એવું કંઈ ના હોય, આમ ખડ ખેતરમાં હોય ને એને ભજીયા થાય, આવડતા હોય તો થાય છે ભાઈ. તમે બધા આવું લઈ રહેજો ને, અમે તમારા ઘરે મહેમાન થઈને આવીશું, ભજીયા બનાવશું અમે ને ખાવું આપણે બધા. તો ફાઇનલી ફેમિલી ભજીયા માટે તૈયાર થઈ ગયા છે. જો આટલા બધી લીંબુ મોરી નાખ્યા છે, મરચાવાળા એઠે કરવાના છે, બાકી સરીગવાના જો પાન હતા એ, બાકી ધાણા બધું થઈ ગયું છે. અને જોશના જો હવે અહીં હમણાં બેસી ગઈ છે, હમણાં ભજીયામાં થોડુંક ચેન્જ થઈ ગયું છે, કેમ કે વારા વખતે છે ને ભાઈ જોશના તો ભજીયા બનાવતી હોય, પણ આ વખતે મારા મામાનો છોકરો આવ્યો છે ને, તો મારા મામાનો છોકરો કે હું ભજીયા બનાવીને ખવડાવું. તો મહેમાન બધા થોડા ઘણા આવ્યા હતા ને, તો બધા બેઠા છે, નાળીના સોળ માટે કામ હતું એ માટે. તો હવે કેવી રીતના ભજીયા હમણાં બનાવશે ને એ તમને બનાવું. બહુ સ્વાદિષ્ટ ને બહુ મસ્ત મજાના ભજીયા બનાવ, આ બધું તો રેડી થઈ ગયું છે. ચાલો હવે ભજીયાની રાહ જોઈએ ને, પેટમાં બહુ ભૂખ લાગવા માંડી આજે ભાઈ. ભજીયા ખાવાની મને તો એટલી મજા નથી, વરસાદનો માહોલ જો આવે એવું લાગે. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે બે, અને ભાઈ આજે વરસાદનો માહોલ પાછો આવતો હતો, જતો આજ આખો દિવસ છે ને બહુ એટલો બધો વરસાદ આવ્યો નથી, કેમકે અત્યારે તો થોડું ઘણો એવો માહોલ પાછો થયો છે વાતાવરણની અંદર. અને અત્યારે બધો થોડીક વાર આરામ કરે છે, અને મામાનો છોકરો અને એનું ઘરવાળીને બધા હોઈ ગયા છે, અને હું થોડીક વાર આરામ કરી લઉં છું. તો હવે થોડીક વાર આરામ કરીને ઢૂંઢે પાછા મળીએ, વરસાદ છે કે નહીં તમને અપડેટ આપું. તો અત્યારે વાગી ગયા છે સાંજના છ, અને જો જોશનાએ પાછા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું. જો આ જોશનાએ ભજીયા બનાવ્યા છે, જોશના પાછા કેમ બનાવ્યો? જીવાતીમાં નથી આમ, તમે પેટ આમ મૂકો એટલે રવા રવાની જારી પડી જાય. આમ તો કારીગર છે આ તો ભાઈ, વાલે ખરે મને ખવડાવતી ને, એટલે આ વખતે ખાલી મામા છોકરા આવ્યો હતો ને, લાવો હું ખવડાવી દઉં. બાકી જોશના ભજીયા છે એ પણ એવા મસ્ત મજાના થાય, પણ હું મામા ત્યાં હમણાં જમવા ગયો હતો રસપુડી, ત્યારે એને બનાવતા ને મને બહુ મજા આવી ગઈ હતી એ વાટે. તેને પાછું આ વખતે આવ્યો ને મેં કીધું ભાઈ હવે સ્પેશિયલ તારા ભજીયા ખાવાના છે. અને જોશના તો કોકારે વાતું કરે, કિનેર વાતો કરે જોશના? તમારા બેન છે તો એને કહો ને કે ખાવા બાવન કરો ને અમે આવીએ. ભાઈ જ્યાં તો ખાધા આવે, કઈક બીજું કઈક કે નહીં? પકોડા, 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 સેન્ડવીચ. હા એવું આવેલ છે એને, કે ક્યાંથી આવ્યા એ પ્રમાણે કે બધા અમારા ફેમિલી મેમ્બર બધા સાંભળે હોય ને કે તમે સાચું કહીજો તો જ આવે. કઈ વાંધો નહીં, તું તમે નક્કી કરી લો કઈ આવું એ ઉપર આપણે જાય બરાબર. કેમ કે જોશના મોટા બેન છે બાજુમાં ગામમાં, અમારે એક ગામ ટપુ ને એટલે બાજુમાં છે, તો એ ખવડાવતો હોય તો આપડે જવા શું વાંધો બરાબર ને, આપડે તો ખાવાનું મળવું જોઈએ ફેમિલી. તો ફેમિલી અત્યારે જોશનાનું એવું કહેવાનું છે કે મેં રોટલી બનાવી નાખી છે, ભાઈ તમારે ખાવી પડશે એટલે ખાવી પડશે. અત્યારે ખાવ કે હવારે ખાવ, ટાઢી ખાવ કે ગરમ ખાવી, તમારે નક્કી કરવાનું છે. ક્યાં જોશના? એટલે હવાર ખાઈ લઉં નહીં હાલે. તો અત્યારે તો જો ભાઈ અહીંયા રોટલી મારી બનાવી નાખી છે, બાકી હું અત્યારે રોજ જમતો હોય કા, પણ હવે એક કામ કરશું હવારે છે ને પાછી ગરમ કરતી ટાઢી જ ખાવી પડશે. તે કામ કરી લે તરી ને ઓલું આપણે આવી સીવી સેવી જેમ યાર, આવો અત્યાચાર ન કરે જોશના. ભૂલી જશે 2017 માં ભાઈ બીજા મહિનામાં 5 તારીખે લગ્ન થયા તમારે ઉભર નહીં ફેમિલી. ભાઈ શાર જ ફેરા ફેરા હતા તો હું જોશના ને પૂછ્યું બરાબર કે ભાઈ એને એનું શું કહેવાનું છે એમ. તો હવે અત્યારે આપણે કંઈ જમવાની ઈચ્છા નથી ને, જમશું તો 8-9 વાગે જમશું, 2-3 રોટલી ખાઈ લો, બાકી વચ્ચે સવારે ગરમ કરીને હું ગરમ કરીને ખાઈ લઈ. જોશના બીજું હું ગરમ કરી લઈ. ફેમિલી આજે આખો દિવસ વરસાદ ન થયો અને હાલને 7 વાગવા આવ્યા છે, તો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર, જો લામ પાણી પડે વા એટલે તમને ખબર છે નેવા.
અમારા નક્ષભાઈ ને જાય મોબાઈલ લઈને મેં બેહેડો છે થોડીક વાર જીસીજો ભાઈ થોડીક વાર શાંત બેઠો છે મમ્મી જોશના ગાઈ દેવા ગયા છે અને હવે આપણે બસ જમવા લેવાનું છે એટલે મારે બે ત્રણ રોટલી ખાઈ લઉં બાકી બહુ ભૂખ તો નથી ફેમિલી બાકી બસ આજના બ્લોગમાં આટલું અને બાકી જય દ્વારકાથી જયમાં મોકલ અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા પ્રાર્થના કરો કે સારો એવો વરસાદ થઈ જાય ને વેકરામાં એક બધામાં પૂર આવી જાય અમારી પાસે ભાઈ એમ કહે કે વેકરો આવી જાય તમે જેમ નદી નાળેમાં કહેતા હોય એવી રીતના ઝરમર ઝરમર ધીમે ધીમે ચાલુ થયો છે ભાઈ મેહુલ્યો અને બસ નવા વૃક્ષ સાથે મળશું ત્યાં સુધી ફેમિલી તમારા બધાનું ધ્યાન રાખો અને જય દ્વારકાથી જયમાં મોકલ ફરી મળીશું.